હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો, આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનો પેજ પોસ્ટર. તો મિત્રો, કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો અમારી જય ગોગા મહારાજ ઓલોક યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે પેજ પોસ્ટર બનાવવાનું છે. તો વિડીયોની અંદર જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે પેજ પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો, આને આવી રીતે આપણે સેટ કરી લેવાનું છે. સેટ કર્યા પછી મિત્રો, આપણે હવે એક નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો પિક્સેલ લેબની અંદર આપણે બેકગ્રાઉન્ડ બની જશે. તો મિત્રો, આવી રીતે આપણે ક્રોપિંગ કરી લેવાનું કમ્પ્લીટ. તો આવી રીતે આપણે થોડુંક ઝૂમ કરવાનું રહેશે. ઝૂમ કર્યા પછી મિત્રો, આને આવી રીતે આપણે સેટ કરી લેવાનું. સેટ કર્યા પછી મિત્રો, હવે આપણે અહીંકને કમ્પ્લીટ સેટ કરી દેવાનું. હવે પછી મિત્રો, આપણે અહીંકને સફેદ કલરનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો આવી રીતે એ પણ આપણે ગોળ ક્રોપિંગ કરી લેવાનું રહેશે. તેને આવી રીતે આપણે મિત્રો શેડો આપવાનો રહેશે. તો જોઈ શકો મિત્રો, હું પણ આવી રીતે શેડો આપી દઉં. તો આવી રીતે આપણે શેડો આપ્યા પછી મિત્રો, ડુપ્લિકેટ કરી લેવાનું. તેને પણ આવી રીતે સેટ કરી લેવાનું. સેટ કર્યા પછી મિત્રો, હવે આપણે અહીંકને નવો એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. આવી રીતે આપણે ફૂલોનું, તો આવી રીતે એ ફૂલોનું બેકગ્રાઉન્ડ આઈકને સેટ કરી લેવાનું રહેશે. સેટ કર્યા પછી મિત્રો, આઈકને કમ્પ્લીટ સેટ કરી દેવાનું હોય. હવે પછી મિત્રો, આપણે આઈકને પેજ ફોટા, એટલે કે આવી રીતે સિંગર અને એક્ટરના ફોટો આવી રીતે આપણે સેટ કરવાના રહેશે. તો એ આવી રીતે આપણે આઈકને સેટ કરી દેવાના હોય. સેટ કર્યા પછી મિત્રો, આપણે આઈકને કમ્પ્લીટ સેટ થઈ જાય. એટલે હવે આઈકને વધારાનું હજી કંઈ પણ લગાવવું હોય તો સેટ કરી લેવાનું. આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું પીળા કલરનું. તેને પણ આવી રીતે આપણે ક્રોપિંગ કરી લેવાનું ગોળ. તો આવી રીતે ક્રોપિંગ કરવાનું હોય શેડો આપવા માટે. જોઈ શકો મિત્રો, આવી રીતે અહીંકને આપણે શેડો આપી દેવાનો હોય કમ્પ્લીટ. તો આવી રીતે અહીંકન સેટ કરી લેવાનું હોય. તો જોઈ શકો મિત્રો, હવે પછી મિત્રો, આપણે અહીંકને ટાઇટલ, તો ટાઇટલ પણ આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય. પેજ બનાવેલું રાખી દીધું હોય તો આવી રીતે તમારે પણ બનાવીને સેટ કરી દેવાનું રહેશે. તો આવી રીતે આપણે ટાઇટલ પણ સેટ કરી લેવાનું હોય. ફૂલોનો ફોટો હોય થોડોક આવી રીતે મિત્રો સેટ કરી લેવાનો કમ્પ્લીટ. તો આવી રીતે સેટ કર્યા પછી મિત્રો, હવે સેટ થઈ જશે. હવે પછી મિત્રો, આપણે અહીંકને નવું એક આપણે પોસ્ટર એડિટિંગનું નામ લખી દેવાનું. એક જય ગોગા મહારાજ ઓલોક્સ યુટ્યુબ ચેનલનું નામ છે. તો મિત્રો, એ પણ આવી રીતે આપણે ચેનલનું નામ સેટ કરી લેવાનું. તમારે પણ સેટ કરી લેવાનું રહેશે ચેનલનું નામ. હું પણ આવી રીતે ચેનલનું નામ સેટ કરી દીધું હોય, જય ગોગા મહારાજ ઓલોક્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, વિડીયો અંદર નવા આવનારા વિડીયો સાથે અપડેટ નવા જોને મળતી રહેશે. તો મિત્રો, કાયમ માટે તો તેના માટે જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો, હવે પછી મિત્રો, અહીંકને એક બ્લેક કલરનું આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો જોઈ શકો મિત્રો, હું આવી રીતે કંઈક સેટ કરી લઉં. અને આવી રીતે આપણે ક્રોપિંગ કરી લેવાનું. ક્રોપિંગ કર્યા પછી મિત્રો, આને આવી રીતે સેટ કરવાનું રહેશે. જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સેટ કરવાનું. તો આવી રીતે આપણે અહીંકને સેટ કરી લેવાનું. સેટ કર્યા પછી મિત્રો, અહીંકને કમ્પ્લીટ સેટ કરી દેવાનું હોય. હવે પછી મિત્રો, અહીંકને આપણે સિંગરનું નામ લખી લેવાનું હોય. તો સિંગરનું નામ લખવા માટે અહીંકને આપણે આવી રીતે કીબોર્ડની અંદર આવી રીતે સેટ કરતું જવાનું હોય. હવે પછી મિત્રો, અહીંકને આપણે સિંગરનું નામ લખી લઈએ. તો સિંગરનું નામ આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય. તો આવી રીતે આપણે સિંગરનું નામ સેટ કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, સરસનું એવું અહીંકને આપણે પેજ પોસ્ટર તૈયાર થઈ ગયું હોય. તો મિત્રો, આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું હોય. તો અહીંકન કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું રહેશે. એટલે સરસનું એવું સેવ થઈ જશે. તો મિત્રો, સરસનું એવું પેજ પોસ્ટર બની ગયું અને તૈયાર પણ થઈ ગયું હોય. અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી અપડેટ જોવા અને સાંભળવા મળતી રહેશે. તેના માટે અમારી જે ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.